અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણીમાં આગળ અભ્યાસ કરીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો. આપણે દાખલા નંબર 16 સમજીએ. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ રૂપિયા 700ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં રૂપિયા 20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. જોઈએ, અહીં આપણે ધારી લઈએ કે ધારો કે પ્રથમ ઇનામ રૂપિયા 1નું છે, બીજું ઇનામ થશે આગળના ઇનામ કરતાં 20 ઓછા, એટલે એમાંથી 20 ઓછા થશે. એ જ રીતે જોઈએ તો ત્રીજું ઇનામ, તો આગળનું ઇનામ છે એની અંદરથી પાછા 20 ઓછા, એટલે એ -40 થશે. તો આપણને અહીંયા એ -20, એ -40, આમાં પાછા 20 ઓછા, એટલે કે એ -60, આની અંદરથી 20 ઓછા એટલે એ -80, આમાંથી 20 ઓછા એટલે એ -100, આમાંથી 20 ઓછા એ -120. આ રીતે સંખ્યાઓ મળે છે. હવે આપણે અહીં જોઈએ તો પ્રથમ પદ એ બરાબર આપણને એ જ મળશે, સામાન્ય તફાવત ડી બરાબર. તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો એ -20 -A, તો શું થશે, એ -20 -A, અહીંયા પ્લસ એ -A નીકળી જશે, તો સામાન્ય તફાવત ડી બરાબર -20 મળશે. કેટલા ઇનામો આપવામાં આવે છે? 7 ઇનામો, એટલે એન બરાબર 7 થશે. કેટલા રૂપિયાની જોગવાઈ છે? 700 રૂપિયાની, એટલે એસ 7 બરાબર 700 રૂપિયા લઈએ. અહીં આપણને એલ એટલે કે અંતિમ પદ નથી આપેલા અને પ્રથમ પદ એ પણ નથી આપેલું, તો એના માટે આપણે એસએનનું જે સૂત્ર લખીશું એ મોટું સૂત્ર લઈએ. તો એસએન બરાબર એન બાય 2 કૌંસમાં 2A પ્લસ એન -1D. એસએન એટલે કે એસ 7, એનની કિંમત 7 આવશે, છેદમાં 2 2, એની કિંમત શોધવાની છે એટલે એના એરેસે, વત્તા એનની કિંમત છે 7 -1, અને ડીની કિંમત મળે છે અહીં આપણને -20. એસ 7 આપણને આપેલા છે 700 બરાબર 7 છેદમાં 2 2 એ વત્તા 7 -1 એટલે કે 6 થશે, ગુણ્યા -20 થશે. હવે આપણે 7 છેદમાં 2 ને પેલી બાજુ લઈએ તો 2 છેદમાં છે તો પેલી બાજુ જશે તો અંશમાં જશે, અને 7 અંશમાં છે તો એ છેદમાં જશે, બરાબર 2 એ વત્તા 6 × 12 એટલે 120 થાય, ઋણ સંખ્યા, ઋણ 20 છે એટલે ઋણ 120 થશે. અહીંયા 700 તો 100 × 2 રહ્યા બરાબર 2 એ, અહીં -120 થઈ જશે, 100 × 200 થશે બરાબર 2 એ -120. હવે આપણે -120 ને પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જશે, તો લખીએ 200 + 120 બરાબર આ બાજુ કેટલા રહેશે, 2 એ રહેશે, 200 અને 120 તો 320 થાય બરાબર 2 એ, એની સાથે 2 ગુણાકારમાં છે, પેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે, તો 320 / 2 બરાબર એ, તો 320 / 2 એટલે 100 × 32 એટલે 160 થશે, 160 બરાબર એ, તો એની કિંમત મળે છે આપણને અહીંયા 160, એટલે કે પ્રથમ ઇનામ એ બરાબર 160 થયા. હવે આપણે બીજું ઇનામ ત્રીજું ઇનામ એ પ્રમાણે જોઈએ. પ્રથમ ઇનામ એ બરાબર 160, પછી બીજું ઇનામ એ -20 બરાબર એની કિંમત છે 160 -20 એટલે 140 થશે. ત્રીજું ઇનામ એટલે કે એ -40 લઈએ, તો એ -40 બરાબર 160, એની કિંમત -40 બરાબર 120 થશે. ત્યારબાદ એ -60, એ -60 માટે એની કિંમત 160 -60 એટલે કે
सौ रहेशे। त्यार पछी ए माइनस एसी माटे जोईए, ए माइनस एसी बराबर एक सौ साठ माइनस एसी एटले के एसी रहेशे। त्यारबाद ए माइनस सौ, ए माइनस सौ बराबर एक सौ साठ माइनस सौ बराबर साठ रहेशे। अने छेल्ले सातमी नाम ए माइनस एक सौ वीस, ए माइनस एक सौ वीस बराबर एक सौ साठ माइनस एक सौ वीस बनेनी बादबाकी करिए तो चालीस रहेशे। एटले अहीं पहेलू इनाम एक सौ साठ रुपया थशे, त्यारबाद एक सौ चालीस रुपया, एक सौ वीस रुपया, एक सौ रुपया, एंसी रुपया, साठ रुपया ने चालीस रुपया थाय। आ रीते सात इनामों आपवामां आवशे। फरीथी रिपीट करी लईए, ધારો કે પ્રથમ ઇનામ આપણે એ ધારી લઈએ, બીજું ઇનામ કેવું છે એના કરતાં વીસ ઓછું એટલે એ માઇનસ વીસ લીધા, ઇનામ બીજા ઇનામ કરતાં પણ વીસ ઓછા એટલે એ માઇનસ ચાલીસ, તો એના ઉપરથી આપણે એ એ માઇનસ વીસ, એ માઇનસ ચાલીસ, એમ વીસ વીસ ઓછા કરતાં ગયા, એક એ માઇનસ સાઠ, એ માઇનસ એંસી, એ માઇનસ સો અને એ માઇનસ એકસો વીસ, પ્રથમ પદ એ બરાબર એ મળે છે, સામાન્ય તફાવટી એટલે એ માઇનસ વીસ માઇનસ વીસ તો એ પ્લસ એ માઇનસ એ નીકળી જશે તો ડી બરાબર માઇનસ વીસ મળ્યા। એન એટલે કે સાત ઇનામો છે એટલે એન બરાબર સાત થયા, સાતસો રૂપિયા કુલ જોગવાઈ છે એટલે એસ સેવન બરાબર સાતસો રૂપિયા। અહીં આપણે એસએનનું મોટું સૂત્ર વાપર્યું, એસએન બરાબર એન બાય ટુ કૌંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ડી, એસ એ એન એટલે એસ સેવન થશે, એન એટલે સાત થશે છેદમાં બે કૌંસમાં બે એ આપણે શોધવાનું છે, પ્લસ એન એટલે સાત માઇનસ વન અને ડીની કિંમત છે માઇનસ વીસ। અહીંયા સાત છેદમાં બે અને આપણે પેલી બાજુ લઈ જઈએ તો બે અંશમાં જતા રહેશે, સાત છેદમાં જતા રહેશે એટલે સાતસો ગુણ્યા બે છેદમાં સાત થશે બરાબર બે એ વીસ ગુણ્યા છ એટલે એકસો વીસ થશે, અહીંયા ઋણ વીસ છે એટલા માટે ઋણ એકસો વીસ થયા, સાતસો સાતસો થશે એટલે સો ગુણ્યા બે રહ્યા બરાબર બે એ માઇનસ એકસો વીસ, સો દુ બસો બરાબર બે એ માઇનસ એકસો વીસ, આ માઇનસ એકસો વીસ છે એને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જશે તો બસો વત્તા એકસો વીસ બરાબર બે, તો બસો વત્તા એકસો વીસ થશે ત્રણસો વીસ બરાબર બે, એની સાથે બે ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો ભાગાકારમાં જશે તો ત્રણસો વીસ ભાગ્યા બે બરાબર એ થશે, સોળ દુ બત્રીસ એટલે એકસો સાઠ થશે તો એકસો સાઠ બરાબર એ, તો અહીંયા એની કિંમત આપણને એકસો સાઠ રૂપિયા મળે છે એટલે પ્રથમ ઇનામ એકસો સાઠ રૂપિયાનું હશે। ત્યારબાદ બીજા ઇનામ માટે એ માઇનસ વીસ છે તો એકસો સાઠમાંથી વીસ બાદ કર્યા તો બીજું ઇનામ એકસો ચાલીસ રૂપિયાનું થશે। તે જ રીતે ત્રીજા ઇનામ માટે એ માઇનસ ચાલીસ એટલે એકસો સાઠમાંથી ચાલીસ બાદ કર્યા તો એકસો વીસ મળ્યા। ચોથું ઇનામ એ માઇનસ સાઠ એટલે એકસો સાઠમાંથી સાઠ બાદ કર્યા તો સો રૂપિયા મળ્યા। પાંચમું ઇનામ એ માઇનસ એંસી તો એકસો સાઠમાંથી એંસી બાદ કર્યા તો એંસી રૂપિયા મળ્યા। અને છઠ્ઠું ઇનામ છે એ માઇનસ સો તો એકસો સાઠ માઇનસ સો કર્યા તો સાઠ રૂપિયા। અને છેલ્લું સાતમું ઇનામ તો એ માઇનસ એકસો વીસ બરાબર એકસો સાઠ માઇનસ એકસો વીસ કર્યા તો આપણને ચાલીસ રૂપિયા મળ્યા। તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ। અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ, ત્યાર પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યાં સુધી અમારી ચેનલ જોતા રહો।